ઇન્ડિયા અલગ અલગ જાતના સમોસા માટે ખૂબ જાણીતું છે, પણ ગુજરાત અને સમોસા થોડુંક અજુકતું લાગે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મળતા મહારાજના, જે નવતાડના સમોસાના નામે ઓળખાય છે, ખૂબ પોપ્યુલર છે. જી હા, 1976 થી આ સમોસા અમદાવાદીઓની જીભે ચડેલા છે, કારણ કે એમાં કંઈક અલગ જ જાતનું પૂરણ ભરવામાં આવે છે, અને પૂરણ છે વાટી દાળનું. જી હા, એનો ટેસ્ટ એટલો અલગ લાગે છે કે અહીંયા અમદાવાદીઓની ભીડ જામેલી રહે છે. તો ચાલો આજે આ સમોસાનો ટેસ્ટ પણ કરાવું અને એના ઇતિહાસ વિશેની બહુ જ બધી રસપ્રદ વાતો પણ જણાવું. તો ચાલો મારી સાથે. સો ફ્રેન્ડ્સ, મારી સાથે છે મારા સમોસાના ઓનર હર્ષ પીપાવત, એમની સાથે વાત કરીશું. હર્ષ, પહેલાં તો તમારા ફેમસ છે આ સમોસા અને એનો ટેસ્ટ ને એની તો વાતો કરી દઈશું, કારણ કે મારા હાથમાં જ ડીશ છે. બટ એની પહેલાં વાત કરીએ કે આ શરૂઆત કોણે કરી અને કેવી રીતે આ વિચાર આવ્યો. બેઝિકલી આની શરૂઆત મારા ફાધર અને મારા અંકલે કરી છે, જેની શરૂઆત 22 જૂન 1976 લાઈક 1976માં થઈ હતી. રિસેન્ટલી જ હમણાં 46 યર્સ અમે કમ્પ્લીટ કર્યા છે. અને શરૂઆત અમે બેઝિકલી નાની લારી અને નાની સ્ટોર, નાના દુકાનથી કરી હતી, જે અત્યારે ધીરે ધીરે અમે એક્સપાન્ડ કરતા ગયા. મારા ફાધરને એમની મહેનત ધીરે ધીરે બધે એક્સપાન્ડ કરી રહ્યા છે. રાઈટ, અત્યારે અમે અમારું નમકીન જે કેનેડામાં બી ટોરેન્ટોમાં બી અવેલેબલ છે, બીજા દેશમાં બી અલગ અલગ જગ્યાએ બધે સ્ટેટ્સમાં પહોંચાડીએ છીએ, ડિલિવર કરી રહ્યા છીએ. બીજું એ વસ્તુ પૂછવાની થાય કે લાઈક મહારાજ એક નામ અને એની સાથે પછી નવતાડના સમોસા આ નામ જોડાયેલું છે, તો આ બંને નામ રાખવા પાછળનો એક સ્પેસિફિક ઉદ્દેશ કે નવતાડના સમોસા કેમ કે મહારાજના સમોસા કેમ? જી, સો નવતાડ તો બેઝિકલી એક પ્લેસ છે જેનામાં આ સમોસા એના લાઈક સિગ્નેચર છે સમોસા. સો યા, નવતાડ એમના સમોસા છે. મહારાજ અમારા ફાધર એના અંકલે નામ રાખ્યું છે સ્ટોરનું. શરૂઆત જ આપણે આવી રીતે સમોસા સાથે સાથે આપણે પાપડી, ગાંઠિયા, બીજું નમકીન, મિક્સ નમકીન, ચવાણું બધું, એટલે એ બધું સાથે રાખીએ છીએ. એટલે સમોસાની એક જ ટાઈપનો ટેસ્ટ એક ધારો મેન્ટેન થવા માટે શું પરિબળો જવાબદાર છે? એ પરિબળોમાં તો અમે ક્વોલિટી પહેલાં મેન્ટેન કરી રહ્યા છીએ. આટલા વર્ષોથી અમે કોઈ બી જાતનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા ક્વોલિટીમાં. અમારી ચટણી અને સમોસા બંનેનો ટેસ્ટ 46 વર્ષથી સેમ જ આવી રહ્યો છે. તો કેનેડામાં રહેતા બધા ભારતીયો, બધા ગુજરાતીઓને હું કેનેડા દિવસની, કેનેડા ડેની શુભેચ્છા પાઠવું છું. અને અમારું આ જ નમકીન ત્યાં કેનેડામાં બી અવેલેબલ છે, સો તમે ત્યાં બી અમારે અમારા નમકીનનો ટેસ્ટ ઉઠાવી શકો છો, આનંદ ઉઠાવી શકો છો. અને જ્યારે બી તમે ઇન્ડિયામાં અમદાવાદમાં આવો ત્યારે અમારા સ્ટોરમાં પધારજો ચોક્કસથી. થેન્ક યુ.